દર્શકો આ જો મિસ્ટર શશિકાંત સુઈ ગયા છે ઘોર નિંદ્રામાં, પણ આપણે એને ઉઠાડશું કારણ કે સ્ટોરી હું નથી કહેવાની, આજ કહેવાના છે. તો આ બગાસા પછી કા જો અહીંયા દર્શકો આવી ગયા, સામે જુઓ કેટલા લોકો બેઠા છે, તમારી રાહ જોઈ જ રહ્યા છે કે તમે નવી સ્ટોરી લઈને ફરીથી પાછા ત્યાર પછી જેકો સેવી અને નિકોલાય. દર્શકો આ નામ તો જોવો એક એક ક્યાંથી ગોતી આવે છે, આપણને કોઈ યાદ નહીં રહે. એ છે કે વોત્સવોકા એક બહુ મોટી હોટેલનો માલિક હતો. વાવ, રશિયામાં. ઓ ઓ ઓ, ક્રિમિયા. ઓ યસ. આગળ તો બોલો. એવી વાત હતી કે અરે ભાઈ મને છે ને બહુ નિંદર આવી ગઈ હતી ને, એટલે હવે થોડી ગરમ કોફી જોઈએ છે. ઠંડી હતી અને એ કડક ઠંડી માં સ્વેટર પહેર્યું હોય ને તો પણ માણસો ધૂંચતા હોય એવી જગ્યાએ ઓગસ્ટીનો ઉત્સવ મોકા નિકોલાય અને એનો રસોયો કેશિયર અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે છે ને આ હોટેલ બેચવાની છે આમને આમને, એટલે તમારી વાત નથી કરતો હું, દર્શકો તમારે લેવાની છે. એમને પણ નથી લેવાની ઓગસ્ટીનો. તો તમે આમને કહો છો એટલે કાં તો હું ને કાં તો દર્શકો. ઓગસ્ટીનો તૈયાર થઈને આવ્યો તો સરસ મજાનું સ્વેટર, ડબલ કોટ પહેરેલો હતો, ફ્રેન્ચ કટ દાઢી હતી. ક્યાં વાત હૈ, માણસ બહુ જ સમજદાર. વાહ, સોદો એટલે પૈસા એટલા હતા ને કે સોદો તૃપ્ત પાર પાડી. વાહ, એને પેપર્સ માંગ્યા, પેપર્સ જોયા, ફોટોગ્રાફ્સ જોયા અને ખુશથી કહ્યું કે જે કંઈ ઉત્સવો કા વાત કરી રહ્યો છે એ મુજબ આ હોટેલ તો બહુ જબરદસ્ત હોટેલ છે અને લઈ લેવી જોઈએ. બસ એના મગજમાં આ ચિત્ર ચાલી રહ્યું હતું ત્યાં જુઓ, શાંતિથી જુઓ, મજા કરો, પોપકોર્ન ખાઓ અને નવી નવી સ્ટોરીઓ સાંભળો. તો તમે ડરાવો નહીં દર્શકોને, બિલાડી તો બધાને કરતા. વાંદરાભાઈએ જે કીધું ને કે આ સોદો તમે નહીં કરશો, ઇન્ડિકેશન આપ્યું એટલે ઓગસ્ટીનો એ જોયું કે આ મંકીભાઈ શું કહે છે, કે પઝલ થઈ ગયો, સસ્પેન્સ થઈ ગયો અને એને એવું લાગ્યું કે આ કંઈ સમજાવું નહીં, આ વોટ્સો કા આટલી દીકતી એક મિત માટે એને વિચાર આવ્યો બરાબર કે આટલી દીકતી હોટેલને શા માટે વેચી નાખવા માંગે છે. રકમ પૂછી તો એને કીધું કે આમ તો માર્કેટ પ્રાઇસ એની 2 કરોડ રૂપિયા છે, તો હું તને 2 કરોડમાં આપી દઈશ. ઉહ, પણ સચ્ચે બિગ એલા વાંદરાએ જે નાટક કર્યા ને, હા કોફી ઢોળી નાખી, એટલે ઓગસ્ટીનો અટકી ગયો કે આપણે કંઈક વિચાર કરવો પડશે કે પેલો વાંદરો છે જે તમે સમજ્યા, વાંદરા લોકો શું શું કરી શકે છે દુનિયામાં, બે બિલાડીની વચ્ચે ઝઘડા કરાવવા, સાચી વાત તો તમને અને વાંદરો પોતાનો ભાગ લઈને ભાગી જાવ તો જવા દો, પણ અમે શું સાંભળ્યું છે ખબર છે કે માથામાંથી જુઓ કાઢી દે છે.
જોયું હશે, સાંભળ્યું તો હશે. એ તમને કઈક બીજે ટ્રેક ઉપર લઈ જાય અને પછી મારા પાસે ખેંચીને લાવવા પડે. અરે આ મિસ્ટર શશિકાંત એવી સિરિયસ સ્ટોરીઓ લઈને આવે ને દર્શકો, આમાં શું થયું કે આપણા મગજ ચકરાવે ચડી જાય. એટલે પછી આમાં શું થયું કે નક્કી કર્યું અમે લોકોએ કે હવે કઈક તો નિવાડો લેવો પડશે ને. એટલે પછી ઉત્સવ વિચાર કરી રહ્યો હતો કે આ લઈ લેશે, અને ઓગસ્ટીનો કોઈ નિર્ણય ઉપર નતો આવી રહ્યો. તો એ દરમિયાન એક વાત ખુલી પડી કે દોસ્તો આ હોટેલે શા માટે બેસી રહ્યો હતો. નિકોલાઈ અને જેકોલેસી આ બધા જ લોકોને આ બધામાં રસ નતો, પણ હવે પેલી છોકરી આવી રહી હતી એને મળવા જવામાં બધાને બહુ સ્પેસમાં 40 દિવસ ગુજારીને અને ઓછો વખત તો એકદમ પોતાના ટો ઉપર હતો કે હું આ હમણાં આ હોટેલ વેચી અને તુરંત મારી છોકરીને મળવા જાઉં. પણ ત્યાં તો વાંદરાએ ફરી એક કોફીનો ટો માર્યો અને કોફી ઓગસ્ટીનો હોય. બેલ્ઝો ટીવી પર આ જ વિડીયો જોઈને તેની જ નીચે કોમેન્ટ બોક્સ પણ છે અને એ કોમેન્ટ બોક્સમાં અમે તમારો ઇંતજાર કરીએ છીએ. આ ઇંતજાર અમારે વધારે નથી કરવો, કારણ અમે બીજી આવી કેટલીય ચટાકેદાર, મસાલેદાર અને મસ્ત સસ્પેન્સ વગેરે વગેરે સ્ટોરીઓ લઈને હાજર થઈ રહ્યા છીએ. અને હવે તો આપણે એક વેબ સિરીઝ લઈને પણ આવી રહ્યા છીએ. ઓ, તમને કહેવાનું જ ભૂલાઈ જાય છે. તમને તો ખબર હશે કે હવે જે વેબ સ્ટોરી અમે લાવી રહ્યા છીએ તેમાં તો અનેક જગ્યાએ અમે શૂટિંગ કરવાના છીએ, અનેક ભાષાઓની અંદર અમે આ બનાવવા માંગીએ છીએ. અને મિત્રો, અમને તમારો ઇંતજાર છે કે તમે બેલ્ઝો ટીવીના પડદા ઉપર અવનવી સ્ટોરીઓ જુઓ કે જેની અંદર સસ્પેન્સ હોય, જેની અંદર થ્રિલર હોય, જેની અંદરમાં સામાજિક તત્વો હોય, જેની અંદરમાં કૌટુંબિક વાત હોય, જેની અંદરમાં ઇમોશન હોય અને જેની અંદર તમને ખૂબ ખૂબ આનંદ આવે તેવી અટપટી વાર્તા હોય એનો અંત હોય. શશિકાંતને બોલવાનું પૂરું જ નહીં કરે એટલે મને એમ થાય છે કે હવે અમે વિદાય લઈએ છીએ.